हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनल ने सब्सक्राइब कर देजो। विद्यार्थी मित्रों, सौप्रथम विभाग ए छे, एनी अंदर पहलो प्रश्न छे उमाशंकर जोशीनुं उपनाम जणावो। तो तमने अहीं ऑप्शन आपे छे द्विरे, वासुकी, दर्शक के कान। तो खास याद रखो उमाशंकर जोशीनुं उपनाम शुं छे, तो वासुकी। घणा बधा विद्यार्थी मित्रों आखो पार्ट वाँचे पण एमने ए नहीं खबर होय, खास जे छे नोटबुकमां लखता रहेजो हूँ जे जवाबो कहूँ छूं ते। तो उमाशंकर जोशीनुं उपनाम वासुकी, ऑप्शन बी। बीजो प्रश्न, तमने एक वाक्यमां प्रश्नोना जवाब, तो बे प्रश्नो छे बराबर, दरेकना एक एक मार्क्स छे। पहलो प्रश्न छे ઉંદર શા માટે શોર કરે છે, તો તમારે લખવાનું કે ઉંદર શહેરમાં આગ લાગી છે એના કારણે શોર કરે છે, તો શહેરમાં આગ લાગવાથી તે શોર કરે છે એવું લખી દેવાનું। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે, તો નાવિક એ સીતા, લક્ષ્મણ અને વિશ્વમિત્રને નાવમાં બેસાડવાની સંપત્તિ આપે છે। ફરીથી શું લખવાનું છે આન્સર, તો આન્સરમાં એવું લખવાનું છે સીતા, લક્ષ્મણ અને વિશ્વમિત્રને બેસવાની સંમતિ આપે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખવાના છે। હવે જે આગળનો જે પ્રશ્ન છે ખાસ ધ્યાન રાખજો, બે ત્રણ વાક્યવાળો પ્રશ્ન, જે એક જ પ્રશ્ન છે જેના બે માર્ક્સ છે બરાબર। તો ખાસ તૈયાર કરી દેજો, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ ક્રમમાં લખવાની છે। ત્યારબાદ જે પાંચમો પ્રશ્ન છે અથવામાં છે, ચાર માર્ક્સનો પ્રશ્ન છે સવિસ્તાર। તો પહેલો પ્રશ્ન છે ચંદ્રહાસને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે, અને એ જો ન લખવો હોય તમારે પ્રશ્ન, તો એની અથવામાં બીજો પ્રશ્ન છે તમે એ પણ લખી શકો છો। નીચે આપેલ સવિસ્તાર ઉત્તર આપો, ચંદ્રહાસ જોઈને વિષયા કઈ કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે, એટલે આ એક જ પ્રકારનો ક્વેશ્ચન થયો। અને જે બીજો છે કે ભાઈ ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત, તો આ છે ટૂંકમાં આ બેમાંથી તમે કોઈ પણ એક પ્રશ્ન લખી શકો છો, ચાર માર્ક્સનો છે એટલે ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું વિભાગ બી, જેની અંદર પહેલો પ્રશ્ન છઠ્ઠા નંબરનો એમસીક્યુ છે, જીભ પાઠના લેખકનું નામ જણાવો, તો જ્યોતિન્દ્ર દવે। કોણ આવશે જવાબ, જ્યોતિન્દ્ર દવે। યાદ રાખજો જીભ પાઠના લેખક કોણ છે, તો જ્યોતિન્દ્ર દવે બરાબર, આ તો દરેક વિદ્યાર્થીને ખબર છે। સાતમો પ્રશ્ન છે વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી, તો રામાધુની બરાબર, રામધુની ભજવી હતી ભૂમિકા। ત્યારબાદ નવમો પ્રશ્ન છે કેવી જીભ પાંડુરંગોની સૂચક છે, તો કેવી જીભ આવશે, સફેદ પહોળી નરમ જીભ, સફેદ પહોળી અને નરમ જીભ। ત્યારબાદ નવમો પ્રશ્ન છે જે બે ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને એમ પૂછ્યું છે કે ભાઈ જમન જમુમકુના અંતરમાં કેવું વિચાર વલોણું ચાલવા લાગ્યું। ત્યારબાદ જે સવિસ્તાર પ્રશ્ન છે ચાર માર્ક્સ, તો બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે। પહેલો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ વાતમાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો, એ ન લખવા દો એની અથવામાં બીજો પ્રશ્ન છે અમૃતાનું પાત્ર લેખન લખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ વિભાગ સી, વ્યાકરણ વિભાગ, તો ખાસ તૈયાર કરી દેજો વ્યાકરણ વિભાગમાં। પહેલો પ્રશ્ન છે એ વાતની હું સંદર્ભ નોંધ લઉં છું, તેનું કર્મણી વાક્ય શું થશે, તો સરમણી કર્મણી વાક્ય આ રીતે થશે એ વાતની હું સર્વગ નોંધ લઉં લીધી, હવે કર્મણી એટલે લીધી। ત્યારબાદ જો બારમો છે સૌ રમવા દોડી જતા, એનું ભાવિ વાક્ય બનાવવાનું છે, તો બધાથી રમવા દોડી જવા તું, આ રીતે થશે સૌથી રમવા દોડી જવા તું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરિવર્તન કરવાનું છે વાક્યનું, નિષેધ વાક્ય બનાવવાનું છે, આપણને આપેલ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, આપણાથી હા કેમ પડાય, તો આનું નિષેધ વાક્ય આમ થશે આપણાથી હા કેમ પડાય, તો એની જગ્યાએ આપણે શું લખીશું આપણાથી ના કેમ પડાય। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચૌદમો જે પ્રશ્ન છે નિર્દેશાત વાક્ય, ઘડીક સારું સીધ બગાડો છો તાજી, ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે સુધારી ફરીથી લખવાનું છે, કોઈમાં આશા નહોતી, તો અહીંયા પ્રત્યે અહીંયા સુધારવાનું છે કે કોઈને આશા નહોતી કે હું જીવીશ, માં ના આવે સાચું પ્રત્યે શું આવશે કોઈને, તો ખાલી અહીંયા કોઈમાંની જગ્યાએ કોઈને લખી દેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી।
त्यारबाद विद्यार्थी मित्रों समान शब्दना अर्थ ज भेद जणावाना छे। तो अहींया पहेलू जे चीर छे एनो मतलब शुं थशे तो समयगाळो चीर अने आ बीजो जे चीर छे एटले एनुं चीर एटले के कपड़ा फाड़वा चीरवा। पाणी आ पाणी एटले हथेळी थाय हाथनी जे हथेळी होय छे ते। અને આ જે પાણી છે એનો મતલબ પીવાનું પાણી છે જળ કે હોઈએ જળ બરાબર। હવે જોડકા જોડવાના છે ટેકો એટલે શું થશે આધાર સમર્થન ટેકો એટલે આધાર સમર્થન। 19મું છે તુરી એટલે અશ્વ ઘોડો બરાબર। ત્યારબાદ શબ્દોના વિરોધાભાસી શબ્દ નિર્મળ બરાબર આશા તો નિરાશા આશાનું વિરોધાભાસી શું થશે નિરાશા। હવે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે ગિની રેશમ ગાંઠ। ત્યારબાદ તળપદા શબ્દ લૂલી લૂલીનું તળપદા શબ્દ આપણે લંગડી લખીશું। હવે વિદ્યાર્થી મિત્રો જે આગળનો જે પ્રશ્ન છે એની અંદર તમારે જોડણી સુધારીને લખવાની છે બરાબર છે। તો શિક્ષિત જે છે આ રીતે લખાય શિક્ષિત બરાબર। હવે સંયોજક જે ઉમેરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। વાક્યમાંથી સંયોજક શોધીને લખો તો આ સદીનો કારકન કે આ કે જે છે સંયોજક છે। ત્યારબાદ જે બીજું વાક્ય છે એની અંદર પણ એ સંયોજક છે તો એ પણ સંયોજક છે બરાબર। તો આજે મેં ગોળ કર્યા એ તમારા સંયોજક। હવે અર્થગ્રહણ વિભાગ ડી જેની અંદર પહેલાં તમને જુઓ સરસ મજાનું અહીંયા કાવ્ય આપ્યું છે એની નીચે ચાર પ્રશ્નો છે જેના જવાબ આપવાના છે ચાર માર્ક્સ તમને મળશે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચાર પ્રશ્નો બરાબર। તો વિડીયો સ્ટોપ કરીને ખાસ જોઈ લેજો અને તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે। ત્યારબાદ એક ગદ્યખંડ લખ્યું છે એના નીચે પણ ચાર પ્રશ્નો છે એના તમારે જવાબ શોધવાના છે આપેલ ગદ્યખંડમાંથી। જુઓ પહેલાં તો ગદ્યખંડ વાંચો પછી નીચેના ચાર પ્રશ્નો તૈયાર કરીને એના આન્સર આપજો। ત્યારબાદ વિભાગ ઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમને ત્રણ નિબંધ પૂછ્યા છે એમાંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો છે જેના ટોટલ 8 માર્ક્સ છે બરાબર છે। નિબંધ લખશો તમને 8 માર્ક્સ તૈયાર મળી જશે। શિયાળાની સવાર તહેવારનું મહત્ત્વ અને ત્રીજું છે શહેરી જીવનની સમસ્યાઓ। તો ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો છે એટલે ખાસ ત્રણેય નિબંધ એકવાર તૈયાર કરી દેજો। ત્યારબાદ 39મો જે પ્રશ્ન છે એની અંદર તમને શું કીધું છે કે તમારા શહેર અથવા તો ગામમાં યોજાયેલ પુસ્તક મેળા વિશે લખવાનો છે આશરે 6 શબ્દોમાં અને એ ન લખો તો એની અથવામાં જે બીજો પ્રશ્ન છે કે આપેલ પંક્તિને સવિસ્તાર તમારે અહીંયા સમજાવવાની છે એટલે વિચાર વિસ્તાર કરવાનો છે। આ બંને પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે જેના 4 માર્ક્સ છે।